નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શનલ હોલ ખાતે રાજ્યના સીએમની ઉપસ્થિતિમાં ગુજરાત પોલીસના અધિકારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાયા હતા. અંબાજી મંદિર ખાતે 123 મનબુદ્ધિની મહિલાઓએ માતાજીના દર્શન કર્યા. નગરના માલધારી રબારી સમાજે દૂધ બંધના એલાનને પગલે સવાર સાંજ હોસ્પિટલ અને આશ્રમમાં વિનામૂલ્ય દૂધનું વિતરણ કરી નોંધાવ્યો વિરોધ. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં વીસી યુનિયન દ્વારા 2 અલગ અલગ આવેદન પત્ર આપવામાં આવ્યા. ઇકબાલગર ખાતે નવીન પીઆઈ એમઆર બાડર દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી. સાબરકાંઠા જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં લોન ચોરીની ધાર સહિતના ગુનાઓને અંજામ આપતી બીજુડા ગેંગના મુખ્ય સૂત્રચાર સહિત કિશોર ઝડપી લઈ જિલ્લા એલસીબી પોલીસે 26 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે મફળીના ભાવોમાં વધારો થયો છે તો સામે ઉત્પાદન ઘટ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ ભાવ હિંમતનગર માર્કેટયાર્ડમાં પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. બગસરા શહેરમાં શિવાજી ચોકમાં કોંગ્રેસ દ્વારા મારું બુથ મારું ગૌરવ અંતર્ગત કાર્યક્રમને ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને હારતોડા કરી કોંગ્રેસના 8 મુદ્દાઓ સાથેની પત્રિકાઓ લોકોને આપી. દીવના વરાંકવાડા ખાતે ખારવાવાડા જેટી પર સાગર પરિક્રમા 2022 અંતર્ગત ભારત સરકારના કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ દીવની પ્રજાને સંબોધી. મહીસાગર જિલ્લાના વીસી મંડળે આપ્યું જિલ્લા પંચાયત મહીસાગરના ડીડીઓને આપ્યું આવેદન પત્ર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઓરાન ગામની સીમમાં જુગાર રમતા 3 સકુનીઓને પ્રાંતિજ પોલીસે રૂપિયા 5000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. પીએફઆઈના ટાર્ગેટ પર હતી પીએમ મોદીની પટના રેલી, એનઆઈએની પૂછપરછમાં મોટો ખુલાસો. પોલીસ માફિયા એક છે, પાણીપતના સિંગમનું રાજીનામું, કોઈ માનસિક તણાવ તો નથી, એસપી. ડોક્ટરે લિવિંગ પાર્ટનર અને તેની માતાની ખાનગી તસવીરો કરી વાયરલ, છોકરીએ કરી હત્યા. મુકેશ અંબાણી અમેરિકાની કંપનીમાં કરશે મોટું રોકાણ, સીધી અદાની સાથે સ્પર્ધા. હોસ્ટેલમાં રહેતા અને નોકરી કરનાર માટે બેસ્ટ ઓપ્શન નાસ્તા ફૂડ. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.